नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. રખડતા ઢોર, જગડતા ઢોર, રસ્તા પર આતંક મચાવતા ઢોર, આ દ્રશ્યો હવે ગુજરાતમાં સામાન્ય બની ગયા છે, જે અસામાન્ય ઘટનાઓને અંજામ આપે છે. આંકડાઓનો આતંક એટલો ભયાનક કે સામાન્ય વ્યક્તિ તેનો ભોગ બને છે. ખબર જ ના પડે કે રસ્તો રાહદારીઓ માટે છે, કે વાહન ચાલકો માટે છે, કે પછી આતંક મચાવતા ઢોર માટે છે. ગુજરાતના કોઈ પણ શહેર કે ગામડાઓમાં જાઓ, હાઈવે હોય કે શહેરના રસ્તા, તમને રખડતા ઢોરનો આતંક ચારે તરફ નજર આવશે. રસ્તા પર ચાલવાની જગ્યા જ જ્યાં માંડ માંડ મળે છે ત્યાં વાહનોની અવર જવર પણ છે, અને મૂંગા પશુઓ પણ છે. અન્ય વાહનો તો ઠીક, એમ્બ્યુલન્સને પણ અડચણ ઊભી થાય, અને રખડતા ઢોરથી બચીને દર્દીને સલામત રીતે હોસ્પિટલ પહોંચાડવા પડે છે. માંડ 20-25 ફૂટ પહોળા રસ્તા પર ઢોરની સંખ્યા એટલી વધી ગઈ છે કે લોકો પણ વિચારતા થઈ ગયા છે કે આ સ્માર્ટ સિટી માણસો માટેનું છે કે ઢોર માટેનું છે. અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે અમારી સાથે કેટલાક મહાનુભાવો પણ જોડાઈ રહ્યા છે. સૌથી પહેલા અમારી સાથે કોંગ્રેસથી દિનેશભાઈ જોડાઈ ગયા છે. દિનેશભાઈ, આપની સાથે મારા આ મુદ્દાની ચર્ચાની શરૂઆત તે માટે કરવી પડી રહી છે, કારણ કે વિપક્ષમાં જો આપ સતત આ મુદ્દો ઉઠાવતા આવ્યા છો, કચાશ ક્યાં રહી જાય છે? લોકોને કેમ હજી પણ એ હાલાકી ભોગવવી પડી રહી છે? નમસ્કાર. અચ્છા, આમાં આની અંદર એવું છે કે અમે કોંગ્રેસ પાર્ટી તરફથી ઘણી વાર અમે આવેદનપત્ર આપેલા છે, ઘણી વાર અમે અમને જાણ પણ કરવામાં આવ્યું છે કે આ ગાયો રસ્તામાં જે રખડતી હોય છે એ અમને પણ નથી ગમતું, કે ગાયો રોડ પર આવે સારું નથી, કોઈને નુકસાન થાય એ અમને પણ અમારી આત્મા દુભાતી હોય છે. હવે એની અંદર અમે તમે જાણો છો કે અમદાવાદ વધે જાય છે. અમદાવાદ જે એરિયા કહેવાતો જે કોટ વિસ્તાર, એની અંદર તમે જોતા છો તો હાલની તારીખની અંદર જ્યાં લાદરવા જશે, કાલુપુર છે, ત્યાં કેવું ગાયો નહીં ફરતી હોય. હવે વસ્તુ એવું બને છે કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ ગામડામાં ભરાય છે, એટલે ગામડાના જે ગૌચર હોય, વાળા હોય, એ બધા આ સરકારે વેચી માર્યા છે. હવે કોઈ જગ્યા રાખી નથી, એટલે ગાયો લઈને જવું તો ક્યાં જવું? એના માટે સરકારને અમે ઘણી રજૂઆત કરી, એના માટે અમને વિકલ્પ આપો કંઈક, કે બહાર તમે બિલ્ડરો હોય છે, મોટા ઉદ્યોગપતિ, અમને ટોકન રૂપિયા ચાર્જે જગ્યા આપો છો, એ અમે માલધારી સમાજને ટોકન રૂપિયા ચાર્જે આપો છો કે અમે લેવા તૈયાર છીએ, અમે એના પૈસા પણ આપવા ચૂકવા તૈયાર છીએ. સરકાર શું જવાબ આપે છે? સરકાર એનો કોઈ ઉચ્ચેક આપતી નથી. સરકાર કહે છે કરીશું. આના માટે અમે રેલીઓ પણ કરેલી છે, આવેદનપત્ર પણ આપેલા છે. આવેદનપત્ર આપ્યા છતાંય આ સરકાર ડાબા કાને સાંભળે, જમણા કાને બહાર કાઢી નાખે છે, એનો કોઈ રસ્તો નીકળતો નથી. આની અંદર હમણાં સી આર પાટીલે વચ્ચે નિવેદન પણ આપ્યું હતું, જે અધ્યક્ષ આપણા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે, કે ગાય ના રાખવી. અમે કહીએ છીએ ગાય નથી રાખવી, અમારે ગાય અમદાવાદમાં રાખવી જ નથી, પણ તમે અમને કંઈ સુવિધા કરી આપો કે જેથી કરી અમે પણ અમારી ગાયો અમારા ઢોર લઈને અમે હાઈવે બહાર જતા રહીએ, અમારા ગામડામાં જતા રહીએ. અમને જગ્યા આપો, જગ્યા આપશો, અમે એનો ટોકન ચાર્જ હશે, જે પૈસા ભરવાના હશે એ પણ અમે તમને આપવા તૈયાર છીએ. દિનેશભાઈ, કેટલી વખત એવું પણ જોવા મળતું હોય છે કે જે માલધારીઓ છે તે જ એકદમ આમ જોવો તો બેદરકાર હોય છે, તેઓ જ પોતાના ઢોરને ખુલ્લા મૂકી દેતા હોય છે. જ્યારે તેમની સાથે પગલાં લેવામાં આવે તો લોકો ભેગા થઈ જાય છે, ટોળું વળી જાય છે, તો તે પણ એક વાત ખોટી નથી? સામાન્ય જનતા તો વારંવાર અડચણનો સામનો કરી જ રહી છે. તમારી વાત હું માનું છું કે એ વ્યાજબી નથી, એ ખરેખર ખોટું થઈ રહ્યું છે. પણ આની અંદર અમારે જે ગાયો જે પકડવા આવે છે, તો ગાયો તો લઈ જાય, જે બાંધેલી રોડ પર રખડતી ગાયો લઈ જાઓ, અમે એનો કોઈ વિરોધ કરતા નથી, તમે લઈ જાઓ. પણ ઘરની અંદર જે બાંધેલી એ ગાયો તમે છોડીને લઈ જાઓ એ વ્યાજબી નથી. એના માટે અમારો સમાજ, માલધારી સમાજ જો રોડ પર આવી જાય છે, એના હિસાબે રોડ પર આવે છે. આપ અમારી સાથે જોડાયેલા છો, આપની સાથે પણ મારે વાત કરવી છે, પરંતુ માલધારીઓ સાથે પણ ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવે વાત કરી હતી, તેઓનું શું કહેવું છે તે પણ સંભળાવે દર્શકોને. અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે રાજ્ય સરકારને એક પત્ર લખ્યો છે કે શહેરની અંદર જે પશુપાલક સાથે જોડાયેલા જે લોકો છે તેની વૈકલ્પિક વ્યવસ્થા શહેરની બહાર જે મહારાષ્ટ્ર એક છે તે પ્રમાણે કરવામાં આવે, તે પ્રકારનો પત્ર લખ્યો. તેને લઈને માલધારી સમાજ શું કહેવા માંગી રહ્યો છે, ખરેખર તેઓની માંગણી શું છે, અને આ પરિપત્રથી જે દરખાસ્ત મોકલવામાં આવી છે એ દરખાસ્તનું મિનિંગ શું તેઓ કરવા માંગી રહ્યા છે, જાણવાનો પ્રયાસ કરશું. જે માલધારી સમાજના આગેવાન છે તેમની વાત કરવાનો પ્રયાસ કરશું. દિનેશભાઈ, આપ એએમસી ની અંદર હેલ્થ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે, માલધારી સમાજના તમે આગેવાન પણ છો. મ્યુનિસિપલ કમિશનરે જે પત્ર લખ્યો છે જે રાજ્ય સરકારને, શહેરી વિકાસ વિભાગને, કે શહેરમાં જે રખડતા ઢોરની જે પ્રશ્ન છે તેનો હલ કરવા માટે કઈ રીતે સમર્થન આપો છો, કે આપની શું એમાં ડિમાન્ડ છે આપની સમાજ તરીકે? આજે વિશ્વ માલધારી દિવસ છે, એની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમામે તમામ માલધારીઓને આપું છું. મારું એવું સ્પષ્ટ માનવું છે કે અમદાવાદ શહેર 191 ચોરસ કિલોમીટરથી માંડી 466 અને આજે 500 ચોરસ કિલોમીટરની સમાંતરે જ્યારે અમદાવાદ શહેરનો વિકાસ થયો છે, તો અમદાવાદ શહેર
ની બાજુમાં જ્યારે જ્યારે ગામડાઓ હતા એ ગામડાની અંદર માલધારી સમાજનું વસવાટ હતો, માલધારી સમાજ પશુપાલનનો ધંધો કરતા હતા, એમની એક રોજીરોટી તરીકે આ જીવિકા હતી. તો એ પણ અમદાવાદ શહેરની અંદર આવ્યા છે. તો મારું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અને સરકારને વિનંતી છે કે આ સમાજ માટે, આ પશુધન માટે, અને ગાય એ આપણી માતા છે, હિન્દુ સંસ્કૃતિની માતા છે, અને એની અંદર 33,000 કરોડ દેવનો જ્યારે વાસ હોય ત્યારે આ ગાય માટે આપણે સરકારે વિચારવું જોઈએ. અને સરકારે એવું વિચારવું જોઈએ કે અમે લોકો, હું જ્યારે હેલ્થ કમિટી ચેરમેન હતો ત્યારે પણ આ બધી પ્રસ્તાવના આવી હતી, અને અમે લોકો પણ ત્યારે પણ કહ્યું હતું, સરકાર પણ આની અંદર. તો હાલમાં રજૂઆત વારંવાર સરકારને કરવામાં આવી છે. દિનેશભાઈ અમારી સાથે છે, તેઓ પણ એ જ વાત કરી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર છે દિનેશભાઈ, તેઓ એક રજૂઆત કરતી રાજ્ય સરકાર પાસે પરવાનગી માંગી છે કે મુંબઈમાં, દિલ્હીમાં જેવી રીતે પશુપાલન જે છે તે એએમસીની હદ જે છે તેની બહાર કરવામાં આવે, તેવો નિર્ણય કરવામાં આવે. તેનાથી શું ફાયદો થઈ શકે એવું લાગી રહ્યું છે? સ્વખર્ચે કરવાનો છે તેમાં. એનાથી ફાયદો થઈ શકે છે. એનું કારણ છે કે જે રખડતા ઢોર છે, જે પશુ માલિક છે, એ બધા જેની જગ્યાએ વિકલ્પ બહાર આપવામાં આવે તો ત્યાં અમે બધા, અમારો સમાજ જે માલધારી સમાજ હોય ત્યાં ગાયો લઈને જશે. તો અમદાવાદ અમે ગાયો નહીં આવવા દઈએ એ પણ અમે બાંયધરી આપીએ છીએ. અને અમારી ગાયો જે તે રિંગ રોડ ફરતો આવતો એની આજુબાજુના વિસ્તારની અંદર આપવું જોઈએ, જેથી કરીને જશોદાનગરના એમને તમે આ બાજુ આપો તો એનો કોઈ મતલબ નહીં. તમારે રિંગ રોડ ફરતો 4 મધ્યમ ઝોનની અંદર વેચવું પડે, એટલે ચારે જગ્યાએ તમારે એક એક અમને વ્યવસ્થા ઊભી કરી આપવી પડે. આ જે પ્રસ્તાવ છે તેને લઈને લાગી રહ્યું છે કે સમર્થન માલધારી સમાજનું મળી જશે, કે જ્યાં આગળ આપે એએમસી જે છે તેની મધ્ય, એની અંદર નથી આવવાનું, બોર્ડરનો જે ભાગ છે તેની બહાર રહેવાનું છે. લાગી રહ્યું છે કે તેને માલધારી સમાજનું પણ સમર્થન મળી શકે. મળી શકશે ને. અને અમારી જો જનતા પણ અમારી જોડે છે કે તમે માલધારી સમાજ જો ગાયો બહાર લઈ જશે, અમે લેવા લઈ જવા તૈયાર છીએ, લઈ પણ જઈશું. અને અમને પણ આઘાત લાગે છે, આ ગાય રસ્તા પર રખડતી હોય, કોઈને વગાડી જાય, કોઈને એક્સિડન્ટ થાય છે, મોટા ઇસ્યુ બનતા હોય છે, એટલે અમને પણ ઘણું દુઃખ થતું હોય છે. પણ આના માટે અમે રજૂઆત કરી હોવા છતાં પણ અમને કોઈ વિકલ્પ આપવામાં આવતો નથી, એટલે આ કંઈક સમજણ પડતી નથી. આમાં શું કહેવા માંગે છે, જેથી કરીને સમાજને ઊંધા માર્ગે દોરવામાં આવે છે, સમાજને કોઈ રસ્તો કામ સાંભળતા નથી આ લોકો. અને અમારે જે દિવસે કોંગ્રેસ સરકાર હતી એ દિવસે અમે વિકલ્પ આપેલો હતો, ત્યારે અમદાવાદ શહેરની અંદર જ્યાં કાલુપુર ગણાય કે લાલ દરવાજા કહેવાય કે રાયપુર કહેવાય, એ બધાને ગાયો ફરતી હતી. એના માટે અમારે કોંગ્રેસ સરકારે કે એને 12 એરિયાની અંદર જે વાડા પણ બને ફાળવામાં આવ્યા હતા એ હતા, એટલે વાડાની અંદર અમારે ગાયો બાંધી જ છે. હવે વસ્તુ કેવી બની છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે વિસ્તાર વધી ગયો, એટલે અમારા ગામડા એમને મત છે, પણ ગામડાની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન અંદર આવી ગઈ છે, એટલે અમારા સમાજ અભણવાથી કોઈ ખબર હતી નથી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંદર અમારે આ એરિયામાં સમાવેશ થયો છે. હવે એની અંદર સમાવેશ થયા પછી તો એનું ગૌચર અત્યારે ગૌચર કોઈ જગ્યાએ રાખી નથી, વાડા રાખ્યા નથી, બધું વેચીને આ લોકોએ ફને કરી નાખ્યું છે. અને જેથી કરી માલધારી સમાજની અંદર આમનો એક જ ઇસ્યુ છે કે માલધારી સમાજ એથી બહાર કાઢો, બીજું કોઈ વસ્તુ છે નહીં. એએમસી એક પ્રયોગ કર્યો હતો, ચીપ લગાવવામાં આવી હતી, આપને પણ ખ્યાલ હશે કે જે માલધારી સમાજના લોકો છે તેઓને પણ સાથે રાખવામાં આવ્યા હતા, ઢોર ઉપર ચીપ લગાવવામાં હતી, ગાય હોય, બળદ હોય, જે પણ હોય તેના પર. શું એ પ્રયોગ સફળ નથી થયો? તેમાં પણ શું સફળતા નથી મળી આપને લાગી રહ્યું છે? ના, એને કઈ સફળતા મળી નથી, જેથી કરીને ચીપ લગાવવા આવતા હતા લોકો કોર્પોરેશન અંદરથી, તે એ સમજો કે 2-5 વ્યક્તિ હોય, 2-5 વ્યક્તિ મળી એમને જે એમના દુઃખી મળે ત્યાં એમને નક્કી કરે કે આ ગાયનું રજીસ્ટર કરો અને આ ગાયને ચીપ લગાવો. હવે એ કોઈ ચીપ લગાવવા આવી જ નથી, હશે 2-5 જગ્યાએ ને કોઈ જગ્યાએ ચીપ લગાવવા આવેલી નથી. હાલની તારીખમાં તમે જોઈ શકો છો, તમે મીડિયા પણ બતાવી શકો, તમારા મીડિયા જોઈ કે ગાયો ફરતી કોઈ જગ્યાએ ચીપ લગાવેલી હોતી નથી. એ ટ્રેક કરવામાં કદાચ સરળતા હોત જો આપ કહી રહ્યા છો કે ઘરેથી લઈ જવામાં આવે છે, અથવા તો તમે વાડામાં બાંધી રાખ્યું ત્યાંથી ઉપાડીને લઈ જવામાં આવે છે, એ ભૂલ થઈ એના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થયું છે. વાત સાચી તમારી, એટલે આની અંદર કે ગાયો જે બાંધેલી ઘરની અંદર વાડા હોય એની અંદર બાંધેલા હોય, એટલે ત્યાંથી આ લોકો છોડીને લઈ જાય, એટલે અંદર એક આખો કાફલો જ આવે એમનો, પોલીસ હોય અને એના ઝુંબેશવાળા માણસો જોડે હોય, ગાયો બહાર લઈ જાય, એના ફેમિલી હોય, એટલે ફેમિલી કંઈ કરી શકે નહીં, એટલે બિચારા રોડ પર આવી જાય, બૂમો પાડતા પડે, એટલે સમાજ ભેગો થઈ જાય, છતાં સમાજ ભેગો થયા પછી આ પોલીસ લાઠીચાર્જ કરી અને ગાયો અને જે ભેંસો બધું ભરીને લઈને જતા રહેશે આ લોકો. સમાજની મુખ્ય માંગ શું છે? સમાજ શું કહી રહ્યો? અમારા સમાજની એક જ માંગ છે કે અમને વ્યવસ્થા અમને કરી આપો, અમારી ગાયો અમદાવાદની અંદર નહીં આવવા દઈએ, એ બાંયધરી હું આપું છું. જો તેઓને એએમસીની બોર્ડરની બહાર વ્યવસ્થા સુદૃઢ કરવામાં આપવામાં આવે છે તો આપ એ જવાબદારી લેવા માટે પણ તૈયાર છો? અમે તૈયાર છીએ જી. અમને બહાર જગ્યા કરી આપશો,
જેથી કરી અમારે અમને કઈ ભીડમાં જવું ગમતું નથી. અમારે માલ ઢોર અમે બહાર રાખીશું, બહાર રાખીશું, એના જે એનું દૂધ બૂધ જે વેચવાનું છે અમે અમારી રીતે લઈ અને ત્યાંથી અમે અમદાવાદ સિટીમાં વેચવા આવીશું. અમારી ગાય અમદાવાદ આવવા નહીં થઈએ એ અમે ખાતરી આપીએ તમને. ચલો, અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. હિતેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 પર. દિનેશભાઈ અમારી સાથે છે અને તેઓએ મુકેશભાઈ જે આપણા આઈએસ છે કમિશનર છે તેઓએ જે પ્રસ્તાવ કર્યો છે તેને લઈને સહમતિ આપી છે કે એએમસી ની અંદર તેઓ ગાય અથવા તો ઢોર નહીં આવવા દે જો તેઓને બોર્ડર બહાર વ્યવસ્થિત જગ્યા આપવામાં આવે છે. તો આપના માટે તો આ એક પ્લસ પોઈન્ટ છે, વિપક્ષ આવી ગયું છે આપના સમર્થનમાં. અમદાવાદ શહેરની અંદર રખડતા ઢોર માટે જે રોજિંદી કાર્યવાહી થઈ રહી છે એક એના ભાગરૂપે જ માન્ય કમિશનરશ્રીએ રાજ્ય સરકારને ટપાલ લખી છે. આ ટપાલને લઈને મેં હમણાં જ દિનેશભાઈ સાથે વાત કરી, તેઓનું કહેવું છે, જી આપનો અવાજ આવી રહ્યો છે, આ ટપાલને લઈને જ તેમનું કહેવું છે કે જો અમને વ્યવસ્થિત જગ્યા આપી દેવામાં આવે છે તો અમે ખુદ જવાબદારી લેવા તૈયાર છીએ. તો હવે રાહ શેની છે? શા માટે હજી પણ લોકો રાહ જોઈને બેઠા છે એ સમજ નથી આવતું. આમાં કોઈ રાહ જોઈ નથી બેઠું. આપણી કાર્યવાહી ચાલુ છે. આપણે હમણાં જ એક વીક પહેલા જ કોર્પોરેશન દ્વારા માન્ય કમિશનર દ્વારા રાજ્ય સરકારને ટપાલ લખી છે. રાજ્ય સરકારે આ નિર્ણય આગળ ઉપર કરે અને ક્યાંય પણ અમદાવાદની બહાર જગાઓ જે 3-4 જગા ઉપર ફાળવે તો કોર્પોરેશન પણ એ રીતે પ્રયાસ કરવા જઈ રહ્યું છે. દિનેશભાઈ અમારી સાથે છે અને હિતેશભાઈ તેમનું કહેવું છે કે જે ટેગિંગની કાર્યવાહી થઈ હતી, ચીપ લગાવવાની કાર્યવાહી થઈ હતી, તેમાં પણ થોડો ઘણો ભ્રષ્ટાચાર થયો. મળતિયાઓને લગાડી દેવામાં આવ્યા તેમના ઢોરને, જેના કારણે પણ આ સમસ્યા થઈ રહી છે. જો તેમાં પણ નિષ્ઠાપૂર્વક કામ કરવામાં આવ્યું હોત તો આવું ના થાત. આપણે ટ્રેકિંગની આજે પણ પવિત્ર કામ ચાલુ હોય છે, ટ્રેકિંગ કરી શકીએ છીએ જ્યારે જરૂરિયાત ઊભી થાય અને કરે છે. આપણે કરીએ છીએ, આપણે જ્યારે જરૂર પડે ત્યારે એને ટ્રેકની અરજી કરે તો લગાવી આપતા હોય છે. અત્યાર સુધીમાં આપણે 70,000 વધુ ડોરોના ટ્રેકિંગ કરી છે. જી અમારી સાથે તેજાભાઈ પણ જોડાઈ ગયા છે, માધારી સમાજના આગેવાન છે તેજાભાઈ. તેજાભાઈ, જે રીતે ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમારી સાથે છે, દિનેશભાઈ છે માધારી સેલ પ્રમુખ કોંગ્રેસના, તેઓનું કહેવું છે કે તેઓ સહમત છે કે જો વ્યવસ્થિત જગ્યા તેઓને બહાર આપવામાં આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડરની બહાર, શું લાગી રહ્યું છે આપને, તેનાથી ફાયદો થશે? અમે 1997 થી લડત ચલાવી રહ્યા છીએ. સરકારમાં રજૂઆત કરી છે, ગુજરાત હાઈકોર્ટે વકીલોની કમિટી બનાવી, એમાં અમે અમારી દરખાસ્ત રજૂ કરેલી છે કે આર્ય કોલોની બોમ્બેના ધોરણે જ્યારે બની ત્યારે ગુજરાત રાજ્ય મુંબઈ સરકારમાં જ હતું, એ જ ધોરણે અમને વૈકલ્પિક વ્યવસ્થા આપો. 100/40 એકર ગૌચર જમીન અનામત રાખવાનો સરકારનો જે નીતિ નિયમ ઘડાયેલા છે એ પ્રમાણે વૈકલ્પિક વ્યવસ્થા, શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળી, રોડ, રસ્તા, પશુ દવાખાનું, ડેરીની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી આપો. આવી માગણી અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ અમારી માગણી રજૂ કરેલી છે વૈકલ્પિક વ્યવસ્થામાં. વાત માત્ર આ દેશમાં સંવિધાન એમ કહે છે કે આ દેશમાં માણસને જીવવાનો, હરવા ફરવાનો જેટલો અધિકાર છે એટલો જ મુક્ત રીતે હરવા ફરવાનો પ્રાણી અને પક્ષીને અધિકાર છે. કુદરતી સંપત્તિ એટલે જળ, જમીન અને જંગલ એ કુદરતી સંસાધનો છે, એના ઉપર સર્વહારા સમાજનો અધિકાર છે. સરકારે નીતિ નિયમો ઘડી, સરકારમાં ચૂંટાયેલા સત્તાધીશો મિલકતના ટ્રસ્ટી હોય છે પણ એમને કાળા કાયદા ઘડી અને ગૌચર, પડતર, ખરાબા વાળા, પશુઓને બેસવાના વથાણ, તળાવો, નેરો, કોતરો બધા છીનવી લીધા મુઠ્ઠીભર લોકોના માટે. અમે કહીએ છીએ કે અમારો પણ અધિકાર છે, તમે હુકમો ગમે એટલા કરો. શાસકો, સત્તાધીશો, ધર્મસત્તા, રાજસત્તા અને ન્યાયસત્તા જ્યાં સુધી યોગ્ય સમાધાન નહીં કરે ત્યાં સુધી આ સમસ્યાનું સમાધાન કરવા માટે એ લોકો અસમર્થ જ નહીં, લાચાર છે. તેજાભાઈ, બધાને હરવા ફરવાનો મુક્ત રીતે અધિકારની આપણે વાત કરી, પરંતુ એ અધિકારના કારણે કોઈનું જીવનું જોખમ થાય તો જરૂર નથી ને? જ્યારે ઢોર કે કોઈ પણ ગાયને પકડીને લઈ જવામાં આવે ત્યારે સમાજ એકઠો થઈ અને આરોપ કરતો હોય છે કે ખોટી રીતે પકડવામાં આવ્યા, પરંતુ ત્યારે એ જોવામાં નથી આવતું કે જે ઢોર મુક્ત રીતે ફરી રહ્યું હતું તેના કારણે કોઈ વ્યક્તિનો જીવ ગયો છે, કોઈ ઇજાગ્રસ્ત થયું છે, ત્યારે એ મુદ્દો કેમ નથી ઉઠતો? 2021 સુધીમાં 3 કેસ બન્યા છે આ દેશના રાજનેતાઓ અને અધિકારીઓએ. કેટલા અત્યાર સુધી કેટલા લોકોના મોતને ઘાટ ઉતારે એનો જગતનો ઇતિહાસ તપાસી લે તો ખબર પડશે કે પશુઓએ કર્યું છે કે આ દેશના નેતાઓ અને અધિકારીઓ લોકોને મોતને ઘાટ ઉતારે.
નહીં તેજાભાઈ આ તો એવી વાત છે કે હું તમને પાસે ચોકલેટ માંગવાની વાત કરું છું, તમે કહો છો કે આઈસ્ક્રીમ ખાઈ લો, એ વાત અલગ છે. હું તમને એમ કહી રહ્યો છું કે જે ઢોરના કારણે મુદ્દાના કારણે મૃત્યુ થઈ રહ્યા છે, તમે એ મુદ્દાને ભડકાવીને અલગ મુદ્દો કહી રહ્યા છો. મારો મુદ્દો એ છે કે કેટલીક બેદરકારી એવી થઈ જાય છે જેના કારણે સામાન્ય જનતાને, હું આજે સવારે બાઇક પર આવી રહ્યો હતો, મારી સામે વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પરથી ગાય પસાર થઈ, મારો અકસ્માત થતા થતા રહી ગયો, ત્યારે હું એમ કહેવા જોઉં વિજેન્દ્રભાઈ કે તમારા કારણે કોઈનું મોત થતા રહી ગયું, કે હું એ સમાજના વ્યક્તિને પકડીને વાત કરીશ. થયો નથી ને, એટલે હું રાજુ થાય એની રાજુ. તમે એવું કહો છો કે મારો અકસ્માત થઈ જાય હોસ્પિટલ માં, હું ત્યાં તમારી સાથે ફેસબુક લાઈવ કરું. વાહનો જે અકસ્માત થાય છે વાહનો જપ્ત કરી લો ગયો. અરે વડીલ, જે વાત સમજવાની છે, હિતેન્દ્રભાઈ અને દિનેશભાઈ અહીંયા બેઠા છે, સમજ ને, ગાડ ઉતારે છે તો એ વાહનો જપ્ત કરી લેવામાં આવે છે, એને શહેરમાંથી હોકે કાઢવામાં આવે છે, એની સાથે કાયદાકીય પગલા તો લેવામાં આવે છે ને અકસ્માત થાય તો. વડીલ ખોટી જગ્યાએ જઈ રહ્યા છો, ખોટી વાત પર જઈ રહ્યા છો. દિનેશભાઈ આ મુદ્દો અહીંયા આવીને અટકે છે, જયારે આપ કહેતા હો છો કે સમાજના અગ્રણી તરીકે આપ વાત કરો છો, કદાચ આપે હવે તેજાભાઈ ને સમજાવવું પડશે કે કેવી રીતે આ મુદ્દાનું અનુકરણ અથવા તો તેનાથી બચી શકાય. મારા જેટલું સમજેલો છે, 5000 વર્ષનો ઇતિહાસ હું સમજેલો છું, એટલે હું ભગવાન સાથે વાત કરી રહ્યો છું, હું ભગવાન સાથે વાત કરું છું અત્યારે. હું ભગવાન સાથે વાત કરું છું, બધું તમે સમજેલા છો, તો અહીંયા હું શું કરવા બેઠો છું? હું મુદ્દાનું સોલ્યુશન લાવવા માટે બેઠો છું. સામાન્ય વ્યક્તિ હેરાન થાય છે, તેજાભાઈ મને શોક નથી થતો, મારી ચેનલ ને શોક નથી થતો, અડધી કલાક બેસીને સમય વેડફવાનો, સમજવાનો પ્રયાસ કરો, પોતાની ભૂલ છે સ્વીકારો, કોઈ શોક નથી થતો. તમે 5000 વર્ષનું જ્ઞાન લઈને બેઠા છો, તો અહીંયા આગળ અમે કોઈ મફતમાં નથી બેઠા. જે મુદ્દો છે નિરાકરણ લાવવાનો પ્રયાસ કરો તેજાભાઈ. વડીલ જો આપ, હું વિનંતી કરી રહ્યો છું આપને, વડીલ જો આપ, તમે હું વિનંતી કરી રહ્યો છું, મુદ્દાને નિરાકરણ લાવવાની વાત કરો. હું તમારી પાસે એ કહી રહ્યો છું કે ભૂલ થઈ રહી છે લોકોથી, આપણે ભૂલથી બચવાનું છે. હું પગલા લે છે, 5 લાખ મકાન ઉભા છે. અરે વડીલ, હું તમને એમ કહું છું, એ મકાન ઉભા છે એની માટે પણ ચર્ચા હું કરી રહ્યો છું. તેજાભાઈ ને એટલે કેમ ખુલ્લી કરાવતા નથી? નામદાર સુપ્રીમ કોર્ટ ના હાઈકોર્ટ ના આદેશો નું કેમ પાલન નથી કરતા સત્તાધીશો? અમને 1 લાખ ચોરસ મીટર છે, વાંકડા જોતા હોય તો તમને વાંકડા મોકલાવું. ગાયો રાખવી નહીં રાખવી એ જુદી વસ્તુ છે, ગાય એના ત્યાં રાખે એમાં કોઈ કોર્પોરેશન નો ઇતરાજ ના હોય. અમદાવાદ ગાયો રખડતી મૂકે છે, જે પોતાના ત્યાં દૂધ આપતી ગાય ના હોય અને છૂટી થઈ જાય છે. હું પણ પશુપાલન નો વ્યવસાય કરું જ છું, મારા પણ અમદાવાદ શહેરના એક ભાગમાં મારી પણ રેસિડન્ટ છે અને હું પણ રાખું જ છું. પણ એ અંદર પોતાના વાડામાં રાખવાની હોય છે, પોતાના ત્યાં રાખવાની હોય છે, અને આપણે પોતાના ત્યાં રાખવી જોઈએ જ્યાં વ્હીકલ ને અવર જવર છે, જ્યાં મનુષ્યને જાનહાનીનું નુકસાન થાય છે. રખડતા ઢોરો આપણે કેમ્પો જોઈએ છે, આખે આખા 5-10-15 ટોળું બેઠું હોય અને ત્યાં નુકસાન થાય છે, એની વાત છે. આપણે રખડતા ઢોરો ના કરવા જોઈએ, ગાયો ભેંસો રાખે એના પોતાના પોતાના વાડામાં રાખવી જોઈએ. અને જ્યારે સરકાર નિર્ણય કરશે કે અમદાવાદ બહાર જવાનું, જે રીતે મહારાષ્ટ્રનું કે દિલ્હીનું છે, એ પછીની વાત છે. પણ અત્યારે પણ રખડતા ઢોરનો જે પ્રશ્ન છે એની ચિંતા કરવી જોઈએ, સામૂહિક કરવી જોઈએ, કે આપણે વ્હીકલ ચલાવતા લોકો, રાહદારી લોકોને પરેશાન ના થાય એ જોવું પણ પશુપાલક ભાઈઓની જવાબદારી છે. અને પોતાના પશુઓને પોતાના નિવાસસ્થાન ઉપર રાખવા જોઈએ. પોતે સારી રીતે રહીએ છીએ તો પશુને પણ સારી રીતે રાખવું જોઈએ. આપણા ત્યાં ગાયો ભેંસો પાડવી એ આપણો વ્યવસાય છે, ગાય એ આપણા સંસ્કૃતિની વાત છે. તો ગાયો માટે આપણે આવું કેમ કરીએ કે રખડતી ગાય આપણે ત્યાં પ્લાસ્ટિક ખાય, આપણી ગાય પોતાને દૂધ દોઈ પોતે દૂધનું કામ કરી લીધું પછી ગાયને છૂટી મૂકીએ, એના કરતાં આપણી ગાયને માતા, ગાય માતા છે તો ગાયને પોતાના નિવાસસ્થાનમાં જ રાખવી જોઈએ, પોતાનું ઢોર પોતાના વાડામાં હોવું જોઈએ, એ દરેક વ્યક્તિએ સમજવું જોઈએ. જી, સૌથી મહત્વની વાત આપે કરી છે હિતેશભાઈ. તેજાભાઈ, હવે આ જ મુદ્દાને લઈને કહેવું છે આપની પાસે. હવે તો આપ એ મુદ્દાને સમજી શકો છો ને, હું જે રીતે કહી રહ્યો હતો કે ગાયો આપણા ઘરમાં રહે, આપણા આંગણા પર રહે તે જરૂરી છે. કમિટીના ચેરમેન સાહેબ ગાયના માતા કહેતા હોય, ગૌ માતા કહેતા હોય, તો આ શહેરમાં દરરોજ એ ગાયોની ગૌ માતાની ચિચિયારીઓથી આકાશ સતત ગુંજતું રહેશે, અને આ શહેરની સરકો એના લથબટતા લોહીથી રોજ સતત ભીની રહે છે. તો વૈકલ્પિક વ્યવસ્થા આપી દો, અમને શહેરમાં રહેવાનો કોઈ મોહ નથી. 100 પશુ દીઠ પશુઓની ગણતરી કરી લો, 100 પશુઓ દીઠ 40 એકર ગૌચર ભૂમિ આપો, અમને અમારી વ્યવસ્થા કરી આપો. આરે કોલોનીના ધોરણે મુંબઈના અમે આરામથી પ્રેમથી બહાર રહેવા તૈયાર છીએ, સમાજને અમે સમજાવીશું. તમે બધા શહેરમાં રહો,
મોજ કરો, તળાવો ઉપર માલો, ભલે તળાવો છીનવી લીધા, ભલે અમારા વાડા છીનવી લીધા, નવરંગપુરા બસ સ્ટેન્ડ પશુઓને બેસવા માટેનું વતરણ રેકોર્ડમાં લખાયેલું છે. તમે ગૌચરો ભલે બધા ઉદ્યોગપતિઓને તમારા મળતિયાઓને આપી દીધા, અમને વ્યવસ્થા કરી આપો, અમે વૈકલ્પિક વ્યવસ્થા સ્વીકારવા તૈયાર છીએ. માત્ર તમે ધંધાના સત્તાના કાયદાના જોડે હોકી કાઢવા માંગતા છો તો અમે ભારતના નાગરિક છીએ, એ ક્યારેય શક્ય બનવાનું નથી. અને બીજું કે સરકાર માત્ર ઢોરો ગાયો ન પકડે, ગુનેગાર રાજનેતાઓ એકો હાથ કેસ વાળા ફરે છે ને, એમના સામે કેસ ચલાવવાનું કરો. ચલો ઠીક છે, અમારી સાથે હાલમાં જે પીડી ગઢવી સાહેબ છે, એડવોકેટ છે, તે પણ જૂનાગઢથી જોડાઈ ગયા છે. એડવોકેટ સાહેબ, આપની એક પીઆઈએલ પણ હતી અને આ સમગ્ર મુદ્દાને લઈને આપે પણ ફરિયાદ કરી હતી, શું હતું તે અને કેમ તે કરવાની જરૂર પડી હતી? નહીં, આપણે ગુજરાત રાજ્યમાં જોઈએ તો શહેરી વિસ્તારમાં ખાસ કરીને આ રખડતા ઢોર જેના માલિકો જે હોય તો પણ એ પોતે છોડી દે છે, સવારથી છોડી દે, સાંજ સુધી રહે. અને એમાં ખાસ કરીને જે આખલા એટલે કે અહીંયા સૌરાષ્ટ્રમાં એના ખૂંટિયા કે એ રોડ ઉપર રગડતા હોય, ગમે ત્યારે ઝઘડતા હોય, એને પકડવાની, એને મેનેજ કરવાની, એને એને ડબ્બામાં પૂરવાની કે એને માલિક સામે પગલાં લેવાની ફરજ અને જવાબદારી પોલીસ અને ડીએસપીની છે અને મહાનગરપાલિકા કે નગરપાલિકાની છે. એ લોકો કોઈ કરતા નથી. પરિણામે રોજે રોજ આપણે અત્યારે જોઈએ તો દરરોજ આપણે કોઈને કોઈ છાપામાં, કોઈને કોઈ જગ્યાએ જોઈએ તો કોઈને ઈજાઓ થઈ, કોઈ મરી ગયા હોય. આવો જ એક બનાવ અમારા જુનાગઢમાં 1 માર્ચ 2021 થયેલો. એમાં એક ભાઈ ગુજરી ગયા, એક ભાઈને ઈજા થઈ અને એના માટે એના અમે સરકારને, કોર્પોરેશનને, ડીએસપીને નોટિસ આપી અને નોટિસ આપ્યા પછી પણ એ લોકોએ કોઈ જવાબ ન આપ્યો. એટલે અમે 1 કરોડ રૂપિયાનો દાવો કર્યો છે કોર્ટમાં. કારણ કે આ સરકારની બેદરકારી, સરકારની કોર્પોરેશનની બેદરકારી છે અને આવી રીતે પગલાં લેવાની એમની ફરજ છે. રખડતા ઢોર રાખી શકાય નહીં. માલિકીના ઢોર હોય તો માલિકે પોતાની પાસે. કુદરતી સંસાધનો ગૌચર ભૂમિ છીનવી લીધી સરકાર ના મેં 97 થી કહીએ છે. તમે ત્યાં પણ કુદરતી ભૂમિ ને એની વાત કરશો તો કેવી રીતે મેળ ખાશે? એડવોકેટ સાહેબ નું કેવું છે કે જે એના માલિક છે ઢોર ના તે તો કમસે કમ જવાબદારી લે. જ્યારે તેને પકડીને લઈ જવામાં આવે છે ત્યારે તેજાભાઈ આવી જશે કે ના તમે પહેલા નેતાઓને પકડો કે જેણે ભૂલ કરી છે, તો એ મુદ્દો ત્યારે આવશે ને. તેજાભાઈ એમ કહે છે કે અમારી પાસે પશુઓને રાખવા માટે વાડાની ભૂમિ હતી, મુંબઈ સરકારમાં રબારી અને ભરવાડના વાડાની ભૂમિ પાછી લઈ લેવી એવો ઠરાવ છે ને એનો અમલ દરેક રાજ્ય સરકાર વાડાના ઠરાવમાં લખ્યા જ કરે છે. તેમ છતાં આ શહેરોમાંથી ગામડાના શહેરમાં વધારે એમાં અમે અને વાડાની ભૂમિ પણ છીનવી લીધી અને પશુઓને રખડતા સત્તાવાળાઓ કરી સત્તાવાળાઓને અમે વિનંતી, 5000 વર્ષનું આપનું જે જ્ઞાન છે એ 50 મિનિટ ની અંદર ખબર પડી જાય છે. વાત ફક્ત એટલી છે કે જયારે દિનેશભાઈ હોય કે હિતેશભાઈ હોય, કોઈ પણ હોય, સમાજના જ લોકો છે કે જેઓ આગળ આવીને કહી રહ્યા છે કે તમને જગ્યા મળે, તમે જગ્યા સાથે સારી રીતે રહો તે માટેના પ્રયાસ થઈ રહ્યા છે, તો આપે સમાજને સમજાવવાનો પ્રયાસ કેમ નથી કરતા? આ બુંદુ આવી જાવ છો કે કુદરતે આમ કર્યું, નેતાઓએ આમ કર્યું, કાલે ઉઠીને તમે મારા પર નાખી દેશો કે તમારો એક્સિડન્ટ થતા રહી ગયો. વાત એમ છે કે આપણે સમજીને કરવું પડશે ને. આપણે સોસાયટીમાં રહીએ છીએ, સમાજમાં રહીએ છીએ. પશુને ચરવાનો, ઘાસચારો ચરવાનો અધિકાર નથી? સરકારે ગૌચર ભૂમિ 5000 વર્ષથી કેમ આજ ગૌચર ભૂમિ અનામત રાખી છે? 100 પશુ દીઠ 40 એકર. ગઢવી સાહેબ, એ કેમ છીનવી? ગઢવી સાહેબ, આપ એલએલબી છો, કેમ કર્યો? આપ એલએલબી છો, સામે તેજાભાઈ પણ એલએલબી છે, કદાચ એક સેન્સમાં વાત થઈ શકે. આપનો જવાબ ગઢવી સાહેબ. સાહેબ, આમાં ગુજરાત રાજ્યમાં ગુજરાત હાઈકોર્ટે એમાર શાહ સાહેબ એ જજ હતા ત્યારે એમણે પણ આવું ડાયરેક્શન આપેલા છે પોલીસ ને, કોર્પોરેશન ને, કે આ રખડતા ઢોર છે એના માટે કઈક એક્શન લેવું, માણસો ને ઈજાઓ કરે છે. સરકાર એના માટે જે ગાયો છે તો ઢોર પકડી જાય એના નિભાવ માટે સરકાર ગ્રાન્ટ આપે છે, પણ સ્થાનિક સંસ્થાઓ કે સ્થાનિક અધિકારીઓ છે કોઈ પગલા લેતા નથી. એટલે એમની બેદરકારી થી જ આ બનાવ બને છે. અને એના માટે કે ગઢવી સાહેબ, તો એ વાત બધી ખોટી છે. તેજાભાઈ પાસે 5000 વર્ષનું જ્ઞાન છે. તમારી બધી વાત ખોટી છે, ખોટી બધી વાત ખોટી છે. અહીંયા દિનેશભાઈ એટલું બેસીને કહી ગયા એમની વાત ખોટી છે, હિતેશભાઈ કીધું એ વાત ખોટી છે, તેજાભાઈ પાસે 5000 વર્ષનું જ્ઞાન છે. તેમના કહેવા પ્રમાણે ઢોર સાથે અકસ્માત ત્યારે જ બંધ થશે જયારે કોઈક નેતાઓને પકડી લેવામાં આવશે કે જેઓ આરોપી છે.
એટલે એ બધું એમની પાસે કોપી પણ પડી છે, પણ કદાચ દૂધ થી ધોવા અને રાખી મૂકવા માટે પડી છે. ટૂંકમાં મારી એટલી વાત કરવી છે દિનેશભાઈ, જો આ મુદ્દો જે છે સીઆર પાટીલ પણ પહેલા કહી ચુક્યા છે હિતેશભાઈ, અને સૌથી વધારે મહત્વની વાત હતી કે સીઆર પાટીલે મેયરને પણ કીધું છે કે રખડતા ઢોર ઉપર બ્રેક લગાવવામાં આવે, એ પર્ટિક્યુલર શહેરના હતા પરંતુ રાજ્યમાં તમામ જગ્યાએ પ્રયાસ છે. કેટલા સમયની અંદર આ રખડતા ઢોર ઉપર બ્રેક વાગી જશે હિતેશભાઈ, મારે એ જાણવું છે આપની પાસેથી. અમદાવાદ શહેરમાં આ દસમા અત્યાર સુધીમાં 8,889 વધુ પશુઓ આપણે અમદાવાદ શહેરમાંથી પકડ્યા છે રખડતા. આ મહિનાની વાત કરું, નવેમ્બરમાં તો 1,629 રખડતા ઢોર પકડેલા છે. પાંજરાપોળની અંદર આની સંખ્યા આપણે અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં 5,500 વધુ પાંજરાપોળમાં મોકલી છે. અત્યારે હાલ આપણી પાસે 12 ઢોર રખડી રહ્યા છે જગ્યાએ અમદાવાદ શહેરની અંદર. એમસે ખૂબ જ સારી કામગીરી કરી છે, પણ આજે મેં મારો જ અનુભવ તમને શેર કર્યો. આવા કેટલાય લોકો હશે કે જેઓને વાચા નથી મળી શકતી. મારો ખાલી ફક્ત આપને અરજી જ એટલી છે, અને આપ તમામ લોકો જોડાયા તેઓને એટલી અરજી છે કે આપ એવા પ્રયાસ કર્યો કે કોઈ વ્યક્તિનો અકસ્માતમાં જીવ ન જાય. મારી પાસે સમયની કમી છે, મારો પ્રયાસ હતો આપ લોકોને એક સાથે બેસાડી અને વાત કરવાનો કે જેથી આ સમસ્યાનું જલ્દી નિરાકરણ આવે, આવનાર સમયમાં આવી કોઈ ઘટના ન ઘટે. આપ ચારે મહાનુભાવો અમારી સાથે જોડાયા તે બદલ આપ ચારેનો ખૂબ ખૂબ આભાર. પરંતુ હજી